નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 5 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, ભારત અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો જેમનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે યુદ્ધ અભ્યાસ, એટલે કે આન્સર એ. હવે ભારત અને અમેરિકાની વચ્ચે જે સૈન્ય અભ્યાસ થાય તેનું નામ છે યુદ્ધ અભ્યાસ. જ્યારે ભારત અને ચીનની વચ્ચે જે સૈન્ય અભ્યાસ થાય તેનું નામ છે હેન્ડ ઇન હેન્ડ. ત્યારબાદ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે જે સૈન્ય અભ્યાસ થાય તેનું નામ છે ગરુડ શક્તિ. અને ભારત અને ફ્રાન્સની વચ્ચે જે સૈન્ય અભ્યાસ થાય તેનું નામ છે શક્તિ. ત્યારબાદનો પ્રશ્ન, વર્ષ 2022માં નીચેનામાંથી કયા દેશમાં ફિફા વિશ્વકપ યોજાશે? તો તેના જવાબમાં આવશે કતર, એટલે કે આન્સર સી. હવે કતરના કેપિટલની વાત કરીએ તો કતરની કેપિટલ છે દોહા. હવે વાત કરીએ ફિફાની, તો ફિફાનું પૂરું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. ફરીથી નામ રિપીટ કરું છું, ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. અને ફિફાના હાલના પ્રેસિડેન્ટ છે જિયાની. જે ફિફાના પ્રેસિડેન્ટ છે અને ફિફાનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડમાં ઝ્યુરિચ. હવે જો વર્ષ 2018ની વાત કરીએ તો વર્ષ 2018માં ફિફા વર્લ્ડ કપ રશિયામાં યોજાયો હતો અને તેમાં ચેમ્પિયન થયું હતું ફ્રાન્સ અને રનર અપ રહ્યું હતું ક્રોએશિયા. ત્યારબાદનો પ્રશ્ન, વુ એટલે કે WHOની પ્રાદેશિક સમિતિની 72મી બેઠકના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ડોક્ટર હર્ષવર્ધન, એટલે કે આન્સર સી. હવે વુ એટલે કે WHOનું પૂરું નામ જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ફરીથી નામ રિપીટ કરું છું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને તેનું હેડક્વાર્ટર આવેલું છે જીનીવામાં. અને જીનીવા આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડમાં. હવે ડોક્ટર હર્ષવર્ધનની જો વાત કરીએ તો તે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટર તરીકેની ફરજ બજાવે છે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ત્યારબાદનો પ્રશ્ન, કયા શહેરમાં સાઉથ એશિયન સ્પીકર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે માલે, એટલે કે આન્સર ડી. હવે આ માલે જે છે તે કયા દેશમાં આવેલું છે તે જોઈએ. તો માલે માલદીવ્સમાં આવેલું છે. જે માલદીવ્સની રાજધાની છે. ત્યારબાદનો પ્રશ્ન, CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન નો નવો લોગો કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે રોહિત દેવગણ, એટલે કે આન્સર ડી. હવે CBFCનું
હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે અને તેના એજન્સી એક્ઝિક્યુટિવ છે પ્રસૂન જોશી. ત્યારબાદનો પ્રશ્ન, સ્વચ્છ પ્રતિષ્ઠિત સ્થાનોની સૂચિમાં કયું સ્થાન પસંદ કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે વૈષ્ણોદેવી, એટલે કે આન્સર બી. વૈષ્ણોદેવી જે છે તે આવેલું છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ત્યારબાદનો પ્રશ્ન, એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સુનિલ અરોડા, એટલે કે આન્સર એ. હવે સુનિલ અરોડા જે છે તે ભારતના ચીફ ઇલેક્શન કમિશનર પણ છે. ચીફ ઇલેક્શન કમિશનર એટલે કે સીઈસી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ આઈએસએસએફ વિશ્વકપમાં કઈ જોડીએ 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ પદક મેળવ્યો? તો તેના જવાબમાં આવશે અપૂર્વી ચંદેલા અને દીપક કુમાર, એટલે કે આન્સર બી. હવે આઈએસએસએફનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, જે બ્રાઝિલમાં રમાયો હતો. બ્રાઝિલમાં કઈ જગ્યાએ? તો કે બ્રાઝિલમાં રિયો ડી જેનેરિયોમાં. હવે ગઈકાલે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, ગુજરાતમાં ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો તેના જવાબમાં આવશે જૂનાગઢ, એટલે કે આન્સર સી. હવે આજનો પ્રશ્ન છે, આધુનિક આવર્ત શ્રેણીમાં કુલ કેટલા આવર્ત અને સમૂહ આવેલા છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 5 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.